बनासकांठा जिल्लाना सरहदी धानेरा खाते राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा त्रिदिवसीय शताब्दी संगम महोत्सवनी उजवणीनो आजथी प्रारंभ करशे। राष्ट्रीय स्वयंसेवक संघनी स्थापनाने आगामी वर्षे 100 वर्ष पूर्ण थवा जई रह्या छे, जेना भागरूपे तालुकाना एकत्रीकरण साथे अनेक राष्ट्रीय भावनाना कार्यक्रमों साथे त्रिवेणी संगम महोत्सवनी उजवणी आजथी शुरू कराई छे। धानेरानी के आर आजना कॉलेज खाते आजे महर्षि वाल्मीकि प्रदर्शनीने पण खुल्ली मुकाई हती। आ प्रसंगे धानेराना पुलिस इंस्पेक्टर एटी पटेल, नगरपालिकाना मुख्य अधिकारी रूडाभाई रबारी साथे केआर आंजणा कॉलेजना प्रिंसिपल डॉक्टर लालाभाई चौधरी सहितना आगेवानोनी हाजरीमां संघनो इतिहास रजू करती प्रदर्शनी खुल्ली मुकाई हती, जेमां धानेरा खाते चाली रहेला विविध सेवा कार्यो साथे सामाजिक समरसताना भागरूपे केवा कार्य थया छे तेनी विगतवार माहिती रजू कराई छे। साथे परमवीर चक्र विजेताओना दर्शन साथे भारतनो मूळ इतिहास अने भारत देशनी संस्कृति पण रजू कराई छे। एक भव्य प्रसंगनी आजथी शुरुआत थई छे त्यारे आ महोत्सव माटे 2500 જેટલા સ્વયંસેવકોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। છેલ્લા 3 માસથી અનેક કાર્યકરો આયોજનમાં સહભાગી બની કામે લાગ્યા છે। ધાનેરા શહેર ઉપરાંત તાલુકાના 65 ગામોના ઘર અને પરિવારો સુધી શતાબ્દી સંગમ મહોત્સવનું નિમંત્રણ મોકલાયું છે। ભારતના વિકાસથી વિશ્વના વિકાસ સુધીની યાત્રા સાથે અનેક રાષ્ટ્રહિતના આયોજનની શરૂઆત થઈ છે, ત્યારે પ્રાંત બૌદ્ધિક પ્રમુખ કૈલાશભાઈ ત્રિવેદીએ 3 દિવસના ભવ્ય મહોત્સવની વધુ માહિતી આપી, સૌને પરિવાર સાથે આ મહોત્સવમાં ભાગ લેવા અપીલ પણ કરી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધાનેરા તાલુકો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય આવતા વર્ષે શતાબ્દી વર્ષમાં પ્રવેશવાનું છે, એ નિમિત્તે ધાનેરા તાલુકાએ જૂના નવા કાર્યકર્તાઓની ભરતી થાય એ માટે થઈને એક તાલુકા એકત્રીકરણ જેનું નામ શતાબ્દી સંગમ આપવામાં આવ્યું છે, જે આગામી દિનાંક 29/10 રવિવારના રોજ થવાનું છે। ધાનેરાની પ્રસિદ્ધ કોલેજ કેઆર આંજણા કોલેજમાં એ કાર્યક્રમ સંપન્ન થવાનો છે। તાલુકામાંથી લગભગ 2000 કરતાં વધારે સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં આ કાર્યક્રમમાં સહભાગી થવાના છે। જાહેર કાર્યક્રમ સાંજે 4 વાગે છે, તો એમાં જાહેર જનતાને પણ પધારવા માટેનું નિમંત્રણ છે, અને આમાં પણ મોટી સંખ્યામાં ધાનેરાના નગરજનો અને તાલુકાના વિશેષ મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહેશે। એ નિમિત્તે આજે પ્રદર્શની વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ધાનેરાના પીઆઈ સાહેબ શ્રી એટી પટેલ સાહેબ, ચીફ ઓફિસર શ્રી રબારી સાહેબ, ડૉક્ટર લાલાભાઈ પટેલ પ્રિન્સિપાલ આંજણા કોલેજ અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મહર્ષિ વાલ્મીકિ પ્રદર્શની એ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં ધાનેરાના સંઘ કાર્યનો ઇતિહાસ, વિવિધ કાર્યો જે ચાલ્યા છે, સેવાના, સમરસતાના, રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થવા જઈ રહ્યું, તો એ બધા વિષયો અંદર છે, બંધારણનો વિષય છે, પરમવીર ચક્ર વિજેતાઓ જે છે એમના પણ વિષયો છે, તો ધાનેરાની જનતાને આ પ્રદર્શની નિહાળવા માટે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતી નિમંત્રણ પાઠવીએ છીએ, અને રવિવારના જાહેર કાર્યક્રમમાં પણ પધારવા માટે નિમંત્રણ પાઠવીએ છીએ।